હેડલાઇન ના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. લગ્ન પ્રસંગ માટે એસટી બસના ભાડા ઘટાડતી રાજ્ય સરકાર. અંબાજી ખાતે એનએસયુઆઈની સંકલ્પ લીડરશીપ તાલીમ શિબિરનો થયો પ્રારંભ. કોંગ્રેસ અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિકાસ માટે મકરના આંસુ સારવાનું બંધ કરે, ગણપત વસાવા. બદરુદ્દીન શેખની ઇફતાર પાર્ટીમાં મહંત દિલીપદાસજી મહારાજ સહિત કોંગ્રેસના અગ્રણીઓએ આપી હાજરી. મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે વિશ્વ બાળ શ્રમ યોગી વિરોધ દિવસની ઉજવણી કરાઈ. શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશિષ્ટ પૂજા યોજાઈ. અમદાવાદની નવરંગપુરા પોસ્ટ ઓફિસનું નવીનીકરણ કરાયું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની નવીન મધ્યસ્થ કચેરી, કમાન્ડ કંટ્રોલ રૂમ, મેટ્રો લિંક બસ સેવા, ઇનહાઉસ સુપર એક્સપ્રેસ બસ સહિતના વિવિધ નવતર આયામોનો પ્રારંભ કર્યો, જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાણીપ ખાતે એસટી નિગમ દ્વારા પીપીપી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ થયેલી નવીન મધ્યસ્થ કચેરીને ખુલ્લી મૂકી હતી. સાથે સાથે અતિ આધુનિક કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર લોકાર્પણ પણ કર્યું હતું. તો નરોડા ખાતે એસટી વર્કશોપ ખાતે મધ્યસ્થ મંત્રાલયનું નિદર્શન ઉપરાંત સેન્ટ્રલ મોટર્સ વ્હીકલ રૂલ્સ અને બસ બોડી સર્ટિફાઇડ સુપર એક્સપ્રેસ બસને તથા રેડીમેડી બસને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં મેટ્રો લિંક બસ રૂટનો પણ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગેની પ્રજાલક્ષી જાહેરાત કરતા જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગ માટે એસટી લાભ વધુ મળે તે માટે 20 કિલોમીટર સુધી આવન જાવન માટે માત્ર ₹1200 તેમજ એક ફેરો હોય તો 700ના નજીવ દરે સેવા આપશે. એટલું જ નહીં, 40 કિલોમીટર સુધી આવવા જવા માટે ફેરાના 2000 અને એક ફેરા માટે ₹1200 ચૂકવવાના રહેશે તથા 60 કિલોમીટર સુધી ઉપયોગ કરનારે આવન જાવન માટે 3000 અને એક ફીટા ફેરા માટે 1500 ચૂકવવાના રહેશે. એસટી નિગમ વિદ્યાર્થીઓને કન્સેશન સિનિયર સિટીઝન માટે જે સેવા આપે છે તે અભિગમ અપનાવે છે તે સરાહનીય છે. એસટીએ અત્યંત વિશ્વસનીય નામ પુરવાર કર્યું છે, ત્યારે હાલ પરિવહન સેવામાં કાર્યરત 200 વધારે 10000 સુધી લઈ જવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. એસટી એટલે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એમની મધ્યસ્થ કચેરીનું લોકાર્પણ થયું છે. અત્યાર સુધી જૂની ઓફિસો અને બધું સ્કેટર્ડ હતું, અલગ અલગ વિભાગો અલગ અલગ જગ્યાએ બેસતા હતા, એની બદલે એક જગ્યાએ કેન્દ્રસ્થ આખી સંચાલન થશે. ટૂંક સમયમાં જ 16માં આપણે કબજો મળ્યો અને પછી કામ શરૂ કર્યું અને ઝડપથી આખી ઓફિસ બની છે. કમાન્ડ કંટ્રોલ અહીંથી થશે, જીપીએસ સિસ્ટમ તમામ બસમાં લગાવી છે, એટલે કઈ બસ ક્યાં એક્ચ્યુઅલ ટાઈમ અને એકચ્યુઅલી આખું મોનિટરિંગ એ થશે, એટલે એક નવી સુવિધા અને એક નવા યુગમાં એસટી પ્રવર્તે છે. આજે નવી બસોનું પણ આજે લોકાર્પણ થશે, એમને પણ લીલી ઝંડી આપવામાં આવશે. વર્કશોપ કે જ્યાં આગળ હવે એસટીના કર્મચારી જ બોડી કામ કરે છે, એટલે બહાર આપણે દેવી નથી પડતી, આપણે જ પોતે ચેસીસ ઉપર બોડી બાંધી છે અને એક વર્કશોપમાં પણ આધુનિકરણ થયું છે. આજે એસટીના બધા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા અંબાજી ખાતે 2 દિવસીય સંકલ્પ લીડરશીપ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ પાર્ટીના આગલી હરોળના સૈનિક છે, તે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીને નવી ઊંચાઈ સુધી લઈ જશે. ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર કે દિલ્હી સુધી કોની સત્તા હશે તે નક્કી કરવાની તાકાત યુવાનોને મળી છે, ત્યારે રાહુલ ગાંધીએ સ્પષ્ટ માનવું છે કે આવનાર સમયમાં આ દેશનું નેતૃત્વ યુવાનો દ્વારા થશે, તેમજ કોંગ્રેસનો નવો ચહેરો સામે આવશે. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને સાંસદ સભ્ય રાજીવ સત્તવજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની લીડરશીપ અને રાહુલ ગાંધીની લીડરશીપ આપને આગળ વધતા જોવા માંગે છે અને દિશામાં આપની મદદ મળે તેવી હું અપેક્ષા રાખું છું. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના નેતા બનશે તથા રાજીવ સાતવે જણાવ્યું કે સંગઠનને મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા અંબાજી ખાતે 2 દિવસીય સંકલ્પ લીડરશીપ તાલીમ શિબિરનું સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વિદ્યાર્થી મિત્રોને શિક્ષણના વ્યાપારીકરણ, ફી વધારો, રાજ્યમાં શિક્ષણનું કથળેલું સ્તર, કોંગ્રેસ શાસનમાં સ્થપાયેલ શિક્ષણ સંસ્થાનો વિશે પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. અંબાજીમાં યોજાયેલ આ તાલીમ શિબિરનો પ્રારંભ કર્યા બાદ મા અંબાના દર્શન કરીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજ્ય સત્તા વેતનતા અનુભવી હતી. અનુસૂચિત જાતિ અને આદિજાતિના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે. રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને સમયબદ્ધ આયોજનના પરિણામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ પડી સરકારની વધી રહેલી લોકપ્રિયતાને કારણે કોંગ્રેસ બેબાકડી બની ગઈ છે અને આ બેફામ નિવેદનો કરે છે તેને રાજ્યની પ્રજા સારી રીતે જાણે છે. માટે કોંગ્રેસ અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિકાસ માટે મગરના આંસુ સારવાનું બંધ કરે. રાજ્યના મંત્રીઓએ ગાંધીનગર ખાતે યોજેલ સંયુક્ત પત્રકાર પરિષદમાં ગણપત વસાવાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વન બંધુ અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત વિધાનસભા ખાતે વન બંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. તેના સારા પરિણામોને કારણે આજે વન બંધુઓ આર્થિક રીતે સમૃદ્ધ થયા છે અને તેમના દીકરાઓ ઉચ્ચ કારકિર્દી ઘડીને ડોક્ટર, એન્જિનિયર તેમજ પાઇલોટ બની રહ્યા છે. તે કોંગ્રેસને આજે આંખના કણાની ખેમ ખૂંચી રહ્યું છે. આદિવાસીનું હિત રાજ્ય સરકારના હૈયે વસેલું છે. રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે ત્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર રાજકીય લાભ ખાંટવા અને મીડિયામાં પ્રસિદ્ધિ માટે ખોટા મુદ્દાઓ ઉભા કરીને અનુસૂચિત જાતિના લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. અનુસૂચિત જાતિ અને આદિજાતિના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જીવન પરત હેરાન કરીને મૃત્યુ બાદ પણ તેમની અવગણના કરનાર કોંગ્રેસને દલિતો અને આદિજાતિ માટે બોલવાનો કોઈ અધિકાર નથી તેમ તેમણે જણાવ્યું હતું. આ વિભાગના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી અને વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું કે તરત જ મેં સરકારના તમામ વિભાગના સેક્રેટરીઓશ્રીની મિટિંગ બોલાવી હતી અને જે કંઈ જોગવાઈ થાય છે SC SPની એ અનુસૂચિત જાતિના સદરે જે જોગવાઈ થતી હોય એને અનુસૂચિત જાતિના વિકાસ માટે જ વાપરવી એ પ્રમાણેની અમારી મિટિંગમાં ચર્ચાઓ થઈ છે અને એના ફળ સ્વરૂપે તારીખ 1/5/2018ના રોજે તમામ વિભાગમાંથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન અધિકારીઓને પણ સૂચના અપાઈ છે અને ત્યાર પછી પણ મેં પોતે જૂન મહિનામાં એક મિટિંગ બીજી બોલાવીને 5 જૂને બીજી પણ મિટિંગ બોલાવીને અને મારા વિભાગથી પત્રો દ્વારા પણ તમામ વિભાગને જાણ કરી છે કે SC SPની જે કોઈ ગ્રાન્ટની ફાળવણીઓ થઈ છે એ તે સદરમાં જ વપરાવવી જોઈએ અને ઘણા બધા વિભાગ તરફથી જિલ્લાઓને લેખિત સૂચનો પણ આદેશો પણ મળ્યા છે કે આટલી રકમ આ SC SP યોજના હેઠળની ફાળવણી થઈ છે એનો વપરાશ થવો જોઈએ. મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે સાંજે ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે કાંકરિયા પિકનિક હાઉસ ખાતે પૂર્વ વિપક્ષના નેતા અને કોર્પોરેટર બદરુદ્દીન શેખ દ્વારા ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇફતારી પાર્ટીમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મુસ્લિમ બિરાદરોને રમઝાન માસની શુભેચ્છા પાઠવીને રોઝો ઇફતાર કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, યાસુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશમાંથી બાળ શ્રમ યોગી પ્રથા નાબૂદ થાય તે માટેના પગલાઓ લેવાઈ રહ્યા છે, જેના અનુસંધાને 12 જૂને વિશ્વ બાળ શ્રમ યોગી વિરુદ્ધ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. જે પ્રસંગે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ ખાતે સરકારના તમામ વિભાગોના અધિકારીઓ સાથે 1 દિવસીય ચિંતન મનન અને વાર્તાલાપ થઈ શકે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી બાળમજૂરી કામ કરતા બાળકોને શોધીને તેઓને શિક્ષણ તરફ વાળવા તથા તેઓના પરિવારજનોને પણ યોગ્ય માર્ગદર્શન આપીને સરકારી યોજનાઓની માહિતગાર કરીને તેનો લાભ આપીને તેમને આર્થિક વેતન મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે, જેને સહિયારી કોચ નામ આપવામાં આવ્યું છે. 14 વર્ષ સુધીના તમામ બાળકો ફરજિયાત શાળામાં જવા જ જોઈએ અને તે માટે તમામ જિલ્લાઓમાં કાર્યરત અધિકારીઓને હોટેલ કારખાનામાં કામ કરતા બાળમજૂરોને મુક્ત કરવાનું આહ્વાન તેમણે કર્યું હતું. 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવની માસિક શિવરાત્રિ નિમિત્તે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
અને રાત્રિના સમયે જ્યોત પૂજન પણ કરવામાં આવી હતી. આ જ્યોત પૂજનમાં અધિક કલેક્ટર એચ આર મોદીના હસ્તે કરવામાં આવી હતી, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર, અધિકારી, કર્મચારી, તીર્થ પુરોહિત અને દર્શનાર્થીઓ પણ જોડાયા હતા. શ્રી સોમનાથ મહાદેવની રાત્રે મહાઆરતી કરવામાં આવી હતી, જેનો લાભ લઈ દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. ભારતીય ટપાલ ખાતું નવીનીકરણના પથે છે ત્યારે અમદાવાદની તમામ પોસ્ટ ઓફિસોને કોમ્પ્યુટર અને નેટવર્કિંગથી સાંકળી લેવામાં તમામ સુવિધાઓ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નવરંગપુરા પોસ્ટ ઓફિસનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તેને ગઈકાલે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના સુપ્રિન્ટેન્ડ મેનેજર સત્યનારાયણ દવે, અમદાવાદ જીટીઓ ત્રિવેદી અને અમદાવાદ નવરંગપુરાના પોસ્ટ માસ્ટર નિરંજન જોશી સહિતના મહાનુભાવો તેમજ સમગ્ર નવરંગપુરા પોસ્ટ ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે કેક કાપીને નવી સુવિધાઓને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ નવી સુવિધાઓથી પોસ્ટ ઓફિસમાં દરેક કામ ઝડપથી થઈ શકશે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.